नमस्कार दोस्तों, जय हिंद। मुख्य सेविकानी तैयारी करती बहनों से टेलिग्राम ग्रुप में जॉइन थी सके छे, डिस्क्रिप्शन में लिंक आपेली छे। मुख्य सेविका माटे दररोज आपणे मॉडल पेपर अपलोड करीए छीए, तो वीडियो ने लाइक करी तमारा साथी मित्रों सुधी शेर करजो। हूँ जाऊँ तो प्रश्न छे ए कमेंट बॉक्स में कमेंट करजो। आ उपरांत जीपीएससी की तैयारी करो छो, क्लास 3 की तैयारी करो छो, तो अनअकेडमी पर तमे मारी साथे जॉइन थई शको छो। साथे साथे विद्यार्थी मित्रों जनरल बेच छे, स्पेशियल बेच पण अहीं आपेली छे, एमां पण तमे जॉइन थई शको छो, जेनी लिंक तमने डिस्क्रिप्शन में आपेली छे। बीजी बात करिए तो विद्यार्थी मित्रों अस्मिता नामनी अने सामर्थ्य नामनी बेच कोर्स पण छे, जेनी लिंक पण तमने डिस्क्रिप्शन में आपेली छे। आ उपरांत तमे अनअकेडमी पर दररोज मुख्य सेविका माटे सांजे 10 वाग्ये मारी साथे जॉइन थई शको छो फ्री बा। परेश लाइवना कोडनो उपयोग करी अने 10% डिस्काउंट मेळवी शको छो। तो आजे ज जॉइन करो अनअकेडमी, ए पण फ्री मा, अने तमे प्लस क्लास पण लई शको छो। विद्यार्थी मित्रों मुख्य सेविकाना अगत्यना मॉडल पेपर में आज आपणे प्रश्ननी चर्चा करीए, तो पहेलो प्रश्न तमारी समक्ष एवो छे के क्षय रोग शेनाथी थाय छे। तो अहीं साचो जवाब छे क्षय छे, जेने आपणे टीबी कहीए छीए, ट्यूबरक्लोसिस कहीए छीए, ए जीवाणु द्वारा थतो रोग छे। नेक्स्ट प्रश्ननी वात करीए तो ओआरएस में नीचे दर्शावेल कयो पदार्थ नथी होतो, तो ओआरएस नी अंदर कैल्शियम जेने सीए प्लस कहेवामां आवे छे ए पदार्थ नथी होतो। 17मो प्रश्न छे विद्यार्थी मित्रों, कूतरू करड़वाना केसोमां कई रसी आपवामां आवे छे, तो एने कहेवामां आवे छे एंटी रेबीज वेक्सिन कहेवामां आवे छे। 18मो प्रश्न छे, लोहीनो नमूनो लीधा पछी तपास अर्थे लेबोरेटरीमां केटला समयमां મોકલવાનો રહે છે, તો એ 48 કલાક સુધીમાં મોકલવાનો રહે છે। 19મો પ્રશ્ન છે, એડ્સ નામનો રોગ કેવી રીતે ફેલાય છે, તો એ ચેપી વ્યક્તિઓ સાથે જાતીય સમાગમ કરવાથી ફેલાતો રોગ છે। 20મો પ્રશ્ન છે, બાળકને થયેલા ઝાડા દરમિયાન સારવાર માટે કઈ ગોળી આપવી જોઈએ, તો એના માટે ઝીંકની ગોળી આપવી જોઈએ, જેની સંજ્ઞા છે ઝેડેન। 21મો પ્રશ્ન છે, આરોગ્ય ગ્રામસભા શાળા આરોગ્ય સપ્તાહમાં કયા દિવસે યોજવામાં આવે છે, તો એ 5મા દિવસે યોજવામાં આવે છે, બી જવાબ સાચો છે। 23મો પ્રશ્ન છે, સગર્ભાને ગુજરાત સરકાર દ્વારા કેટલા મહિના સુધી આયોડિનયુક્ત મીઠું આપવામાં આવે છે, તો 6 મહિના સુધી આયોડિનયુક્ત મીઠું આપવામાં આવે છે। 23મો પ્રશ્ન છે, નવજાત શિશુનું જન્મ સમયનું યોગ્ય વજન કેટલું હોવું જોઈએ, તો એ 2.5 કિલોગ્રામ ઓછામાં ઓછું હોવું જોઈએ। 24મો પ્રશ્ન છે, તાત્કાલિક તબીબી સેવાઓમાં મફત સેવાઓ મેળવવા માટે કયા નંબરનો ઉપયોગ થાય છે, તો એ 108નો ઉપયોગ થાય છે। 25મો પ્રશ્ન છે, બાળ મૃત્યુ માટે જવાબદાર કારણ કયું છે, તો આપેલા તમામ જવાબ સાચો છે, ન્યુમોનિયા, ઝાડા અથવા તો ઓછું વજન છે જે બાળ મૃત્યુ માટે જવાબદાર છે। 26મો પ્રશ્ન છે, ઇન્ટિગ્રેટેડ ચિલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ જેને ICDS કહીએ છીએ એટલે શું, તો કે સંકલિત બાળ વિકાસ સેવા કહેવામાં આવે છે। 27મો પ્રશ્ન છે, રક્તકણોનું જીવન આશરે કેટલું હોય છે, તો રક્તકણો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાચો જવાબ છે, આયુષ્ય એનું 120 દિવસનું હોય, કેટલા દિવસનું હોય છે રક્તકણોનું આયુષ્ય, અહીંયા ડી જવાબ ખોટો છે, 20 થી 21 નહીં આવે, RBCનું આયુષ્ય હોય છે 120 દિવસ। 28મો પ્રશ્ન છે, પ્રથમવાર સગર્ભાને થયેલ માતાને ધનુર્ના એટલે કે TT કેટલા ઇન્જેક્શન આપવામાં આવે છે, તો અહીંયા 2 જવાબ સાચો છે। 29મો પ્રશ્ન છે, પીવાના પાણીનો 1 માટલામાં 0.5 ml ક્લોરિનની કેટલી ગોળી નખાય છે, તો એ 1 ગોળી નાખવામાં આવે છે। 30મો પ્રશ્ન છે, આપણા શરીરમાં કુલ કેટલા હાડકાં હોય છે, તો અહીંયા સાચો જવાબ છે 206 હાડકાં। 31મો પ્રશ્ન છે, 2 બાળકો વચ્ચે ઓછામાં ઓછું કેટલું અંતર હોવું જોઈએ, તો કે ઓછામાં ઓછું 3 વર્ષનું અંતર તો હોવું જ જોઈએ। 32મો પ્રશ્ન છે, પાણીમાં ક્લોરિનનું પ્રમાણ વધુ હોય તો શું થાય, તો મુખની અંદર ચાંદા પડે છે। 33મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ચિકનગુનિયા રોગ નીચેનામાંથી કોના કારણે થાય છે, તો એ વાયરસ દ્વારા ફેલાતો રોગ છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે આજનો વિડીયો અહીંયા સુધી રાખીશું।